નમસ્કાર બાળકો, ધોરણ 3માં આપણે સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. બાળકો, આપણે આગળ સામાન્ય જ્ઞાન પાઠ 24 ભણી ગયા. આજે આપણે પાઠ 25 ભણીશું. પાઠનું નામ છે હોશિયાર કે સમજુ બાળક થાઓ. તો બાળકો, અહીંયા વિકલ્પો આપેલા છે, તમને એમાંથી જે જવાબ યોગ્ય લાગે તેની ઉપર આપણે સાચા જવાબ ઉપર રાઈટ કરીશું. શું છે સાચા વિકલ્પ પર સામે સાચું કરો. તો બાળકો, આપણે પહેલું વિકલ્પ જોઈએ. પહેલું શું છે કે તમારા મિત્રો સાથે રમતા હો ત્યારે, જ્યારે તમે તમારા મિત્રો સાથે રમતા હો ત્યારે તમે શું કરશો? ગમ્મત માટે તેમને ધક્કો મારવો જોઈએ કે તમારા વારાની રાહ જોવી જોઈએ? શું કરવું જોઈએ બાળકો? તો કે આપણે આપણા વારાની રાહ જોવી જોઈએ. આમાંથી સાચું કયું છે? તો કે તમારા વારાની રાહ જોવી જોઈએ. સાચું છે તેની સામે શું કરીશું? આપણે સાચાની નિશાની. આગળ, તમારા મિત્રો કોઈની મસ્કરી કરતા હોય ત્યારે, જ્યારે પણ તમારા મિત્રો કોઈની મસ્કરી કરતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે તમારે તેમાં જોડાવવું જોઈએ કે તમારે તેમને એવું કરતા રોકવા જોઈએ. કોઈ મસ્કરી કરતા હોય તો આપણે એમાં જોડાવવું જોઈએ નહીં, પણ આપણે તેમને રોકવા જોઈએ. તો સાચું કયું છે? તમારે તેમને એવું કરતા રોકવા જોઈએ. તો આપણે શું કરીશું? સાચાની નિશાની. આગળ, તમારી મમ્મી તમને ભોજન પીરસી રહી છે ત્યારે, મમ્મી આપણે જમવાનું આપે છે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે ખાતા પહેલા હાથ ધોવા જોઈએ કે પીરસતાની સાથે જ બને તેમ ઝડપથી ખાઈ લેવું જોઈએ? પીરસતા પીરસતું આપે જમવાનું, તરત જ ખાઈ લેવું જોઈએ કે પહેલા હાથ ધોવા જોઈએ? તો પહેલા શું કરવું જોઈએ? આપણે હાથ ધોવા જોઈએ. તો આ વાક્ય કેવું છે? સાચું. તો આપણે શું કરીશું? સાચાની બગીચામાં કોઈને મળો ત્યારે, જ્યારે આપણે બગીચામાં ગયા હોય ત્યારે આપણે કોઈને મળીએ ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે તમારે તેમને નમસ્કાર કરવા જોઈએ કે તમારા ડસીને ત્યાંથી દૂર જતા રહેવું જોઈએ? તો શું કરવું જોઈએ બાળકો? આપણે તો આપણે તેને નમસ્કાર કરવા જોઈએ. એટલે શું કરીશું? સાચાની નિશાની. આગળ, વર્ગમાં વર્ગ શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે, જ્યારે શિક્ષક આપણને ભણાવી રહ્યા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? કે તમારે કાળજીપૂર્વક સાંભળવું જોઈએ કે તમારા મિત્રો સાથે છૂટથી વાતો કરવી જોઈએ? શું કરવું જોઈએ બાળકો? આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. તો અહીંયા શું કરીશું? સાચાની નિશાની. તમે માતા પિતા સાથે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા હોય ત્યારે, જ્યારે આપણે માતા પિતા પાસે ભીડવાળી જગ્યા પર જઈએ ગયા હોય ત્યારે શું કરવું જોઈએ? તમારે માતા પિતાને તમારો હાથ પકડવાની ના પાડવી જોઈએ કે તમારે તમારા માતા પિતાની નજીક રહેવું જોઈએ? આપણે મમ્મી પપ્પાની નજીક રહેવું જોઈએ, હાથ જોડાવાય નહીં. તો હવે કે કેવું છે? સાચું. તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. કોઈ તમને ભેટ આપે ત્યારે, જ્યારે આપણને કોઈ ગિફ્ટ આપે તો આપણે શું કરવું જોઈએ? તેને થેન્ક યુ કહીએ, આભાર માનવો જોઈએ કે પછી તેની કિંમત પૂછવી જોઈએ? તો તેની કિંમત પૂછાય નહીં, પણ એને શું કહેવાય? આપણે થેન્ક યુ કહીને આભાર માનવો જોઈએ. તો બાળકો, તમારે આ